અમદાવાદને મળી રૂપિયા 363 કરોડના વિકાસ કાર્યોની ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિમ્સ હોસ્પિટલથી હેબતપુરને જોડતા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ સાથે અનેક વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત. ગૃહમંત્રીએ કહ્યું, ગુજરાતના વિકાસને કોરોના પણ નથી રોકી શક્યો, તો કોરોના સામે વેક્સિન જ એકમાત્ર સુદર્શન ચક્ર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સોલા ખાતે ઉમિયા માતા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં આપી હાજરી. ગૃહમંત્રીએ કહ્યું, પાટીદાર સમાજનું ગુજરાતના વિકાસમાં રહ્યું છે મહત્વનું યોગદાન, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના સેવાની ભાવનાને બિરદાવી. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની તબિયત નાજુક. ડેન્ગ્યુ બાદ મોટાભાગના અંગો ફેલ થતા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા. ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટરે આપી માહિતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના બલરામપુરની સરયુ નહેર રાષ્ટ્રીય પરિયોજનાનું કર્યું ઉદઘાટન. પીએમએ કહ્યું, આ પરિયોજના પાછળ છેલ્લા 5 દાયકામાં થયેલા કામ કરતા પણ વધુ કામ થયું છે 5 વર્ષોમાં. આ જ છે ડબલ એન્જિન સરકારના કામની ઝડપ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દહેરાદૂનમાં આઈએમએની પાસિંગ આઉટ પરેડનું કર્યું નિરીક્ષણ. 319 ઓફિસર ભારતીય સેનામાં જોડાયા. 6319 ઓફિસર્સ ભારતીય સેનામાં જોડાયા. દિવંગત સીડીએસ રાવતને યાદ કરતા કહ્યું, જનરલ રાવત જેવા સપૂતોને કારણે આપણો તિરંગો હંમેશા રહેશે ઊંચો. કેન્દ્ર સરકારે કોવિડની વર્તમાન સ્થિતિ પર ચાંપતી નજર રાખવા દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી સૂચના. કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરાવવા પર આપ્યો ભાર. તો દેશમાં નોંધાયા કોરોનાના નવા 7992 કેસ. દેશમાં કોવિડ-19ની સ્થિતિને અનુલક્ષીને કેબિનેટ સચિવ કરશે સમીક્ષા બેઠક. રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના જામનગરમાં નોંધાયા વધુ 2 કેસ. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ મામલે આરોગ્ય અધિક સચિવે કહ્યું, લગ્ન કે જાહેર સમારંભમાં ભાગ લઈ કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરનારા કારણે રાજ્યમાં વધી રહ્યું છે સંક્રમણ. રાજ્યમાં શુક્રવારે નોંધાયા કોરોનાના 63 કેસ. અને રાજ્યમાં વર્ષે ઠંડીનું જોર. નલિયા બન્યું રાજ્યમાં સૌથી ઠંડુ મથક. નલિયાનો પારો ગગડી 7.4 ડિગ્રી પહોંચતા સિઝનની સૌથી ઠંડી રાત. કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગે દર્શાવી શક્યતા.